हेलो विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. પાઠ 8 ના પ્રશ્ન જવાબમાં આપણે જોઈએ કે આપણે જે 8 પ્રશ્ન જવાબને કરાયા છે, આપણે પ્રશ્ન જોતા જઈએ અને સમજતા જઈએ. દરેક પ્રશ્ન પહેલા શાંતિથી વાંચવાનો, સમજવાનો, વાંચતા આવડવું ખૂબ જ જરૂરી છે. પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે? વિચારો, પંખીઓ સિવાય क्या प्राणियों से उड़ी सके? तो जो एमा जवाब में शू लखीश, पंखीओ सिवाय नीचे ना प्राणी उड़ी सके, जैसे क्या क्या? पतंगी उड़े पर पंखी कहवाय नहीं, मधुमाखी, मच्छर, माखी, चामाचू आ बधा उड़े छे पण एने पंखी गणाता नथी. पछी बीजो, पोपट शू खाय छे? तो बधा एम खबर होय, पोपट तेनी बाकी अने अणीदार चांच वडे जामफळ, लीला मरचा, जीवड़ा अने फळ खाय छे. પછી છે ત્રીજું, હવે પોપટ વિશે આપણને પાંચ વાક્ય લખવાના કહીએ તો આપણને આવડવું જોઈએ. પોપટનો રંગ લીલો છે, પોપટની ચાંચ લાલ છે, એવું બધું ઘણું બધું આપણે શીખી શકીએ. પછી ત્રીજું, બગલો શું થાય છે? જે બગલો પહેલા પાણીમાં શાંતિથી ઊભો હોય, પાણી સ્થિર થઈ જાય, માછલી નીકળે તો લાંબી ચાંચ વડે માછલી કે નાના જીવડાને પકડીને ખાય છે. પછી ચોથું, ચકલી અને કાબરનો ખોરાક શું છે? તો કે છે ચકલી અને કાબરનો ખોરાક અનાજના દાણામાં જીવડા, ઉધઈ, ઈયળ વગેરે છે. બરાબર. હવે પાંચમું, પાણીની આસપાસ રહેનારું પંખી કયું? તો બધાને ખબર છે પાણીની આસપાસ કોણ રહે? બગલો. આપણે પહેલા પાઠમાં જોયું હતું ને કે પૂનમે પાણીની આસપાસ શું જોયું? તો બગલો તો એમાં હતું જ ને. એવી રીતે બગલો છે પાણીની આસપાસ રહેનારું પંખી છે. પછી છઠ્ઠું, પંખીઓ કઈ કઈ વિવિધતા હોય છે? પંખીઓમાં કઈ કઈ વિવિધતા છે? જે પંખીઓ તેમનો રંગ, કદ, કદ એટલે નાનું મોટું, રંગ એટલે કલર, બરાબર, અને ચાંચ, ડો, પીછા, ચાલ, અવાજ, આહાર વગેરેમાં વિવિધતા હોય છે. વિવિધતા એટલે જુદા પણ. પંખીઓમાં જુદા પણ કેવી રીતના હોય? તો કે છે આવી રીતના જુદું પડે, કોઈનો રંગ જુદો હોય ઓળખી જાય, કોઈનો આહાર થી આપણે ઓળખી જાય. પછી સાતમો પ્રશ્ન છે, મોટો છે, પંખીઓ કયો ખોરાક લે છે? બધા જ પંખીઓ આવી જાય તો આપણે સરસ રીતે વિચારીને લખવાનું. પંખીઓનો ખોરાક શું છે? અનાજના દાણા, રોટલી, ફળ, નાની જીવાત છે, બરાબર. પછી કેટલાક પંખીઓ અન્ય પંખીઓ કે નાના જીવડાને મારી ખાય છે? કેટલાક પંખીઓ મરેલા પ્રાણીનું માંસ ખાય છે? તો આ રીતે જવાબ પૂરો થયો. પછી આઠમો, પંખીઓની કાળજી રાખવા તમે શું કરો છો? પંખીની કાળજી એટલે પંખીને સાર સંભાળ રાખવા તમે શું કરીશો, કરી શકશો, શું કરશો? અથવા તો પંખીઓની કાળજી રાખવા અમે પંખીઓ માટે શું કરીશું? ચબુતરામાં દાણા નાખીશું, પંખીઓ માટે અગાસીમાં પાણી મૂકીશું, પછી જખમી એટલે કે જે પંખીને વાગ્યું હોય, નીચે પડી ગયું હોય, ઉડી ન શકવું હોય, તેવું જખમી પંખી હોય એની સારવાર કરીશું. તેને પંખીઓના ડોક્ટર પાસે લઈ જશું. પછી તો કે પંખીઓના માળાને તોડશું નહીં, તોડીશું નહીં, પરંતુ શું કરશું? તેને સાચવીશું. મેં તમને કીધું કે ચકલીના પીછા છે એ બધે મળે છે, પીછા ચકલીનો માળા છે એ બધે આપણને દાનમાં આપે છે. તમે પણ ઘરે ઘરે એના માળા બાંધન ચકલીનો ઉછેર કરો. શું કામ? કારણ કે ચકલી જેવું પંખી છે અત્યારે નાશ પામતું જાય છે, અને મોરના જે પીછા છે એ પણ આપણે જોઈએ છીએ ખરી પડે પછી જ આપણે તેને લેવા, બરાબર. એવી રીતે ઘણું બધું પંખીઓનું જતન કરવા આપણે કરીશું. પછી તમને પૂછે કે પંખીઓ કઈ રીતે ખાય છે? તો કે છે પંખીઓ કેવી રીતના ખાય છે? તો કે અલગ અલગ રીતે ખાય છે. પોપટ જેવા પંખીઓ હોય ચાંચથી ફળને તોડીને ખાય છે. પછી ચકલી, કબૂતર જેવા પંખીઓ હોય દાણા જીવાત ખાય છે. પછી બગલો જેવા પ્રાણીઓ હોય, બગલો હોય તો એ શું કરે છે કે માછલીને આખી આખી ગળી જાય છે, બરાબર. અને ગીધ જેવા જે મોટા મોટા પંખીઓ છે, ગીધ, સારસ, સમળી, કાબડો જેવા પંખીઓ છે, મરેલા પ્રાણીઓનું માંસ ખાય છે અને પૃથ્વીને સાફ રાખે છે. પછી એક પ્રશ્ન જોઈએ, એ બીજો પ્રશ્ન જોઈએ કે પંખીઓ કઈ રીતે ઉપયોગી છે આપણને. આ હું તમને બોલીને સમજાવું છું કે પંખીઓ આપણને કઈ ઉપયોગી, આપણે કઈ પંખી કોઈ થોડા ઉપયોગી હોય, પણ હા પંખીઓ પણ આપણને ઘણી રીતે ઉપયોગી છે. તો પંખીઓ શું કરે છે? જે મરેલા પ્રાણીઓને ખાય, એટલે આપણે પૃથ્વીને કેવી રાખે? ચોખ્ખી કરી રાખે. પ્રાણીનું માંસ ખાઈ જાય તો પૃથ્વી કેવી થાય? અહીંયા માખી મચ્છર ન આવે, જીવાત ન થાય,
મરેલા પ્રાણીનું માંસ જો તે ખાઈ જાય તો પૃથ્વીની ચોખ્ખાઈ રાખે છે, તેથી તેને સફાઈ કામદાર કહેવાય છે. પછી છે મરઘી છે, ઈંડા મૂકે છે અને આપણને માંસ આપે છે. તો ઘણા લોકો માંસાહારી હોય તો એ ઈંડા તરીકે પણ એનો ખાવામાં ઉપયોગ કરે છે. પછી કાબર છે, એ ખેતીમાં નુકસાન કરે, ખેતરમાં જો નુકસાન કરતી ઈયળો હોય એને કાબર ખાઈ જાય છે. તો એવી રીતે પંખીઓ બીજનો અને પંખીઓ ખેડૂતોને મદદ કરે છે ઈયળો ખાઈને. અને પછી શું છે કે પંખીઓ બીજનો ફેલાવો કરે છે. કીધું કે એક જગ્યાએથી પોતે દાણા કે કંઈ ખાધું હોય તો એ જ્યારે ચરક કરે તો તેના માટે બીજનો ફેલાવો થાય છે, પરિણામે અનેક જગ્યાએ વનસ્પતિઓ ઉગી નીકળે છે. આવી રીતે પંખીઓ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. આ પાઠને અનુરૂપ કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમારે થોડુંક વિચારવાનું અને સરસ રીતે સાચી 2 થી 3 લીટી તો લખવાની જ, બરાબર. તો આ રીતે આપણે 1 થી 8 પ્રશ્ન જે મહત્વના હતા એ જોયા. હવે આના પછીના લેક્ચરમાં આપણે 9મો પાઠની શરૂઆત કરીશું. અસ્તુ.